હલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે નવા વિડીયો સાથે આવી ગયા છીએ. મારું નામ છે સંજય લાદવા. તો મિત્રો, આજે આપણે વાત કરશું ટાઈમ ઇઝ મની, એટલે ટાઈમ ઇઝ પૈસા છે અને ટાઈમ ઇઝ ખેતી છે. ખેતી શું ટાઈમ છે, ખેતી કેવો ટાઈમ છે એમના વિશે. અને ટાઈમ જો સાચવવામાં આવે તો તમે જિંદગીમાં અથવા તમારી ખેતીમાં, તમારી લાઈફમાં 100% સફળ થઈ શકો છો. અત્યારે આજે તારીખ 24 તારીખ અને આપણે આવી ગયા છીએ આપણી વાડી ઉપર. હવે મિત્રો, આપણે ગઈ 5 તારીખથી વરસાદની વાટ જોતા હતા, પણ વરસાદ અમારે ભાવનગર જિલ્લામાં આવતો ન હતો, જેથી અમે બહુ જ પરેશાન હતા. તો મિત્રો, આપણે આ જોઈ રહ્યા છો આપણી ઓળાની સીંગ છે, જે એટલી બધી સુકાતી હતી, એટલી બધી અમને લસાતી હતી કે અમને તાત્કાલિક પાણીની જરૂર હતી, પણ વરસાદ નહોતો આવતો, જેના કારણે આપણી સીંગ બગડતી હતી. એમને જો ફૂલ પણ સીંગમાં આવી ગયા છે, હું તમને બતાવું તો સીંગમાં ફૂલ પણ આવી ગયા છે, જો આ રીતે. અને પાણીની ખૂબ એને તાણ હતી, જેના કારણે આપણી સીંગ સુકાતી હતી, પણ વરસાદ નહોતો. આપણી પાસે પાણીની વ્યવસ્થા હતી, પણ આપણે આ સાઈડમાં સીંગ કરી નાખેલી હતી, જેથી કરીને જે આપણી ફુવારા સિસ્ટમ છે તે આપણે આ જગ્યામાં આપણું 8 વીઘાનું પડવું છે, એ 8-8 વીઘામાં આપણે ફુવારા સિસ્ટમ, મિની સ્પ્રિંકલર. આ બાજુ મિની સ્પ્રિંકલર છે, હું તમને બતાવું. તો આપ જોઈ રહ્યા છો આ બાજુ મિની સ્પ્રિંકલર છે અને આ બાજુ આપણા ફુવારા છે. મિત્રો, અત્યારે વરસાદ શરૂ છે, જેથી કાર્ય કરી આપણા ફોનના જે કેમેરાના લેન્સ આવે એમને આડું સાંટો આવી જાય, એટલે ઝાંખું થઈ જાય છે. અને જે આપણી મેઇન વાત હતી તે આપણો ઇઝ મની, ટાઈમ ઇઝ પૈસા. જો મિત્રો, આપણે લેપાક્ષી કાદરી કે 32 નંબર સિંગ કરતા હોઈએ છીએ, તો 32 નંબર સિંગ કરીએ તો એમનો ટાઈમનો એટલું બધું મેનેજમેન્ટ કરવું પડે કે, કારણ કે એને પાકતા કમસે કમ 120 દિવસ કે 110 દિવસ મિનિમમ લાગે છે. 90 દિવસમાં કે એમની સિંગ પાકતી નથી, જેના કારણે આપણે એને 6 તારીખની જૂન મહિનાની શરૂઆતમાં કે જૂન મહિનો બેસતા જો વાવણી થાય અને આપણી સિંગ વવાય તો જ એમાં આપણને ફાયદો થાય છે. ને ત્યાર પછી આપણે ડુંગળીનું વાવેતર એમાં અમે કરતા હોઈએ છીએ અહીંયા ભાવનગરમાં, એટલે કે અમે શિહોર તાલુકામાં. હું પોતે ને મારા ગામના જો સિંગ કાઢી અથવા બાજરીથી કરતા હોય છે, જે વહેલા સિંગ કરવી હોય, વહેલા ડુંગળી કરવી હોય, તે લોકો બાજરી કાઢીને પણ સિંગ કરતા હોય છે, બાજરી કાઢીને પણ ડુંગળી કરતા હોય છે. અને પછી પાછળથી ડુંગળી કરતા હોય તો સિંગ કાઢીને પણ ડુંગળી કરતા હોય છે. એમાં આપણે 9 નંબરને જે આ વેરાયટીઓ આવે છે, જે વહેલી પાકતી વેરાયટી, તેમને કદાચ સિંગને વાવણીમાં મોટું થાય તો કોઈ પ્રશ્ન નડતો નથી. પણ જે લોકો આ લેપાક્ષી એટલે કે 32 નંબર સિંગ કરતા હોય, ગિરનાર 4 નંબર કરતા હોય, આ સિંગને પાકતા વાર લાગે છે. અને જો વરસાદ મોડો થાય, જો ટાઈમમાં ગડબડી થાય, તો આપણે પાછળ ડુંગળીમાં મોડું થાય છે. અને ડુંગળીમાં મોડું થાય જેના કારણે ભાવમાં પણ આપણે ડિફરન્સ બહુ મોટો રહેતો હોય છે, કારણ કે જ્યારે તડકા પડવાના શરૂ થાય છે ઉનાળામાં, એટલે ડુંગળીનો ભાવમાં ઘટાડો થવા મળે છે. અને જે પાસતરી ડુંગળી હોય એમાં કોઈ વર્ષ સારું હોય છે, બહુ જૂજ સમય કે પાછલા જે ડુંગળી થાય એમાં આપણને સફળતા મળતી હોય, બાકી તો એમાં ફેલ જતા હોઈએ છીએ. જોકે હમણાં કીધું તો શરૂઆતમાં ફેલ જઈએ છીએ, પણ ઈચ્છતાય જે આપણું જે સર્વૈયું છે અને આપણું જે માળખું છે એ પ્રમાણે વાત કરું તો પાછલા વીકમાં અથવા પાછલા જે સમયમાં આપણે ડુંગળી કરતા હોઈએ એમાં આપણને ખોટ જતી હોય છે. તો મિત્રો, આપણે વહેલા છતાં આપણે સિંગ કરી નાખીએ, જેથી જો આપણે આ સિંગના જે પોપડા નીકળવાના હોય જમીનમાંથી એ નીકળવાના પણ શરૂ થઈ ગયા છે. આપણે આને 2 પાણ પણ પાઈ દીધા છે. આમાં આપણે દવા પણ, જે ખડપતવારની દવા આવે, ખડ ન ઉગે એવી સ્ટ્રોમ ગર્મ જે દવા આવે છે ડવ કંપનીની, એ ડવ કંપનીની સ્ટોરગમ દવા અને થોડાકમાં ભાસાલીન પણ આપણે સાથે દીધી છે, કારણ કે બંને દવાનું આપણે રિઝલ્ટ જોવાનું હતું. એટલે જે આ સાઈડ છે એમાં આપણે સ્ટ્રોમગમ સાટેલી છે અને આ સાઈડમાં આપણે ભાસાલીન સાટેલી છે.
તો આપણે એ પણ ખબર અંદાજ આવી જશે કે આપણને કયા કયા જગ્યામાં આપણને સફળતા મળે છે અને કયામાં ખર્ચ ઓછું થાય છે અને કયું કયું ખર્ચ થાય છે કે સિંગને કોઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં. તો આ હું મિત્રો તમને વાત કરવા માગતો હતો કે ટાઈમ કેટલો મહત્વનો છે ખેડૂત માટે. આપણે એમ કે ઘણા માણસો એમ કહેતા હોય ખેતી એટલે શું, ખેતી શું કહેવાય, અને ખેડૂતને હલકો માનવામાં આવે છે કે ખેડૂત એટલે કાંઈ નહીં. તમે જો મોટા મોટી જગ્યામાં ક્યાંય જાઓ, મોટા મોલમાં કે આતે, તો તમારા કપડાં ઉપર ધ્યાન જાય ને એને અંદાજ આવે આ ખેડૂત છે, તો તમારે છે માણસ આઘા મળે હાલવા. તો યાને એ ખબર નથી કે આ મોલમાં હું જો મોઢામાં ભરાવું છું ને, એ આ માણસે પકવેલું છે અને આનો અન્નો દાણો મારા મોઢામાં ગળી ગયો છે એટલે હું હાલીને અહીંયા સુધી પહોંચ્યો છું. એ ખબર નથી અને આગળ હાલવા મળે. પણ ખેડૂત જે મગજ આંકે છે અને ખેડૂત જે ટાઈમની કિંમત હાંચવે છે ને, એવા બહુ જૂજ લોકો હાંચવે છે. અને બિઝનેસમેનો કે કોઈ કરોડપતિ અબજોપતિ જે કાંઈ હોય તે પણ તે અંતે તો ખેડૂત. આમ તો ત્રણ લોકો છે ને મિત્રો, એ આપણા ઇન્ડિયામાં નહીં પણ ઓલ ઓવર વિશ્વમાં ત્રણ લોકોને માટે મને માન છે. ત્રણ લોકો માટે, પહેલો ખેડૂત, બીજો જુવાન અને ત્રીજો ટ્રક ડ્રાઈવર. જો મિત્રો ખેડૂત ન હોય તો દુનિયાની શું હાલત થાય તમે અને હું જાણીએ છીએ. અને મિત્રો જવાન કે જે મિલિટરી જે આપણા યુવાનો થનગટતા યુવાનો છે, એવા યુવાનો ન હોય તો આપણા દેશની કે આપણા સમાજની કે આપણા પરિવારની શું ખરાબી થતી હોય, શું હાલત થતી હોય પણ તમે જાણો છો. અને ત્યાર પછી જો કોઈ નામ આવતું હોય મિત્રો, તો એ આવે છે ટ્રક ડ્રાઈવરનું. કારણ કે તે આપણી આપણી જગ્યામાંથી ઉપાડી અને બીજી જગ્યાએ આખી સેન સાંકળ ગોઠવેલી હોય છે, એ સાંકળ પ્રમાણે લોકો કામ કરતા હોય છે. અને જો એ ટ્રક ડ્રાઈવરોના જો પૈડા થંભી જાય ને, તો મિત્રો આ સરકારને ને આપણને ને આ સમાજને ખબર પડે કે ટ્રક ડ્રાઈવર શું છે. તો આવા ટ્રક ડ્રાઈવરો ઉપર પણ મને માન છે. આ ત્રણ લોકોને હું મારા અંગત અને મારા માનની જો ગણતો હું તો આ ત્રણ વ્યક્તિ છે. ખેડૂત, જુવાન દેશનો, જુવાન એટલે કે મિલિટરીમાં જાય છે તે જુવાનો, એટલે યુવાનો નહીં, મોટા થઈને યુવાન થઈને દારૂ પીવા મળે ને એવા નહીં, પણ જે મિલિટરીમાં જાય અને આપણા પરિવારનું રક્ષણ કરશે એવા યુવાનો, અને એક ટ્રક હાંકનારા ટ્રક ડ્રાઈવરો. ટ્રક ડ્રાઈવરો, ટ્રક માલિક નહીં, કારણ કે માલિક કાંઈ આપણું વાળીએ છીએ ભરીને લઈને જવાનું નથી, એ તો ડ્રાઈવર જ જવાનો છે. તો આ મિત્રો જો ટાઈમસર ખેતી કરવામાં આવે તો ખેડૂત સફળ થાય છે અને તો જ ખેડૂતને ફાયદો થાય છે. અને આ જે ટાઈમ જો કોઈ હાંચવાવાળો હોય તો તે મારો ખેડૂત છે. એટલા માટે મિત્રો ટાઈમની મારે તમને જે વાત કરવી હતી એ અહીંયા પૂરી થાય છે. અને આપણે અત્યારે વરસાદ શરૂ છે તો હવે આપણે સવારના વાડીએ કામે આવ્યા હતા તો આપણું કામ અહીંયા પૂરું થાય છે. અને હવે જઈએ ઘેરે સવારનો નાસ્તો તો નહીં પણ આપણું જમણવાર જ હોય. કોઈ જે નાસ્તો ખેડૂતનો હોય નહીં, ખેડૂતને હંમેશા જમણવાર જ હોય છે. એ જમણવાર જમી લઈએ અને હવે જઈએ ઘેરે. હવે પછી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. મિત્રો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો, લાઇક આપજો, સારી લાગે તો કોમેન્ટ પણ કરજો. અને કોઈ ખેતી વિશે સારા વિડીયો જોવા માટે, કોઈ માહિતી લેવા માટે અમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો તમને 100% કોઈ પણ જગ્યાએથી સાચી માહિતી લાવી અને અમારા વિડીયોમાં મૂકશું એની અમે તમને ગેરંટી આપીએ છીએ. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.